નમસ્તે શ્રોતા મિત્રો, આજે ફરીથી આપણે રોકાણ માર્ગદર્શન ઉપરના એપિસોડમાં આપણે આગળ વધીએ છીએ. અને ગયે વખતે જે અધૂરી વાત હતી બચત ખાતા ઉપર, જેમાં આપણે પ્રીતિબેન પ્રકાશભાઈ શાહ, બેંક ઓફ બરોડાના સ્પેશિયલ આસિસ્ટન્ટ છે, એ આપણે માહિતી આપતા હતા, ફરીથી આપણે એપિસોડમાં આવ્યા છે આજે સ્ટુડિયોમાં. તો પ્રીતિબેન, આપણે જે ગયા વખતે જે આપણે બચત ખાતા ઉપર વાત ચાલુ હતી, એમાં પણ હજુ આપણે આગળ વધીએ તો, કોઈ નાનું બાળક હોય જે હજી જન્મ જ થયો છે, તો એના વાલી છે, શું એમનો એકાઉન્ટ ખોલાવી શકે છે? હા, એમનું એકાઉન્ટ ખોલી શકે છે. જન્મનું પ્રમાણપત્ર સાથે લઈ આવે અને એ એકાઉન્ટ સાથે એમના વાલીમાં એમના માતા અથવા પિતા સાથે એ ખાતું ખોલાવી શકે છે. અને એ ખાતાનું લેતી દેતી એમના માતા પિતા કરે છે. એટલે આનાથી એમના માતા પિતા એમના નાના બાળકના નામથી બચત કરી શકે છે. સરસ. તો આપણે જે વિચારતા હતા કે કોઈ નાનું બાળક છે એ કઈ બચત કરવા માંગતો હોય તો પોતે બચત કરી અને એક સાથે રકમ છે પોતાના ખાતામાં જમા કરાવી શકે છે. તો એના વાલી છે, એ જ્યાં સુધી એ નાનો છે, 18 વર્ષ સુધીનો છે, ત્યાં સુધી એના વાલી જમા કરાવે છે. એટલે એ 10 વર્ષનો થાય ને ત્યાં સુધી એમ કે એમના માતા પિતા એનું ખાતું ઓપરેટ કરે, એને મળતી રકમ હોય કે જેમ કે એને ભેટ મળે છે કે જે મળે એ રકમ એ એના નામથી એના ખાતામાં જમા કરાવી શકે છે. અને 10 વર્ષથી ઉપરનો બાળક થાય તો એક અમારે એક સ્કીમ છે, માઇનોર સેવિંગ સ્કીમ જેને કહેવામાં આવે છે. એટલે એમ કે 10 વર્ષના ઉપરના બાળક જે લખી શકે છે એ પોતાનું ખાતું પોતાની રીતે ખોલાવી શકે છે અને લેતી દેતી પણ કરી શકે છે. તો એનો મતલબ એવું થયું કે 10 વર્ષનો બાળક થાય છે ત્યારે નોર્મલ વ્યક્તિ જેમ જ પોતાનું ખાતું ઓપરેટ કરી શકે છે. હા, એ એવી રીતે કરી શકે છે. એ બાળકે બેંકમાં આવીને જ પૈસા ઉપાડવા હોય તો ત્યાં બેંક એક એમને ચેક આપે છે કે એ જ ખાતા માટે વાપરવામાં આવે છે, એ ચેક અમે ભરી આપીએ અને એક એ ચેકથી એ પૈસા ઉપાડી શકે છે. અને એમને પૈસા ભરવા હોય તો એ તો નોર્મલ જેમ બધા જ ખાતેદારો પૈસા ભરવા આવે છે એવી રીતે પણ એ એના ખાતામાં પૈસા ભરી શકે છે. બહુ સરસ. પ્રીતિબેન, શું અભણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી છે તો શું એ ખોલાવી શકે છે? હા, એ પણ ખોલાવી શકે છે. એ બેંકમાં આવે છે અને જ્યારે એમને વાત કરે કે ભાઈ હું તો લખી પણ નથી શકતો, તો અમે એમનો ખાતું ખોલવા માટે એમનો અંગૂઠો લઈએ છીએ, જે અમે સિગ્નેચર કાર્ડ અમારો જે હોય એમાં એનો અંગૂઠો લઈએ અને એનો ફોટો રાખીએ, એનાથી અમે એનું ખાતું ખોલાવી દઈએ છીએ. હવે ખાતું ખુલી જાય છે પછી એમને જો લેતી દેતી કરવી હોય તો એ ભરવા માટે તો એ કાંઈ પોતે આવીને ભરી શકે છે, અંગૂઠો સ્લીપમાં મારીને પૈસા ભરી જાય છે. પૈસા ઉપાડવા આવે છે ત્યારે એ ફોર્મ ઉપાડવાનો છે એ બેંકમાં જ હોય છે અને બેંકમાંથી જ ફોર્મ ભરે છે ત્યારે એ અંગૂઠો કરે છે. હવે અંગૂઠો કરે છે એ અંગૂઠાની સાક્ષી માટે એની સાથે કોઈ પણ એના ભણેલ વ્યક્તિ હોય એની અમે સહી લઈએ છીએ કે આ અંગૂઠો આ વ્યક્તિનું જ છે. વાહ, બહુ સરસ. આપણા શ્રોતા મિત્રોમાંથી કોઈ વ્યક્તિ એવા પણ હોય કે પોતે અભણ છે તો હવે એ પણ તમે પ્રીતિબેન પાસે જાણી લીધું કે તમે પણ હવે એકાઉન્ટ ખોલાવી શકશો. અને બીજું એ પણ, એ એકાઉન્ટ ખોલાવ્યા પછી ધારો કે એના એકાઉન્ટમાં રકમ મોટી જમા થાય તો એ ફિક્સમાં પણ રાખી શકે છે. અમે ફિક્સમાં પણ એનો અંગૂઠો લઈને એની રસીદ બનાવીએ છીએ એટલે એનો રકમ જમા કરી અને વ્યાજ પણ લઈ શકે છે. સરસ. એટલે કે તમે એમ કહો છો કે એ FD પણ કરી શકે છે? હા હા, FD પણ એ બનાવી શકે છે અને એને પણ એમાંથી એ જ રીતનું વ્યાજ નહીં મળે છે. આના ઉપરથી એવું લાગે છે કે ના, બેંક સાથે આપણે એટલા નજીકથી સંબંધ બાંધીએ છીએ ને કે હવે આપણે બેંકમાં જતા ક્યારે પણ બીક નહીં લાગે. સાચી વાત છે તમારી આશીષભાઈ. જ્યારથી આ જનધન ખાતું આવ્યું છે ત્યારથી પણ ઘણા બધા ખાતા જનધન ખાતામાં ખોલતા થઈ ગયા છે, તો એ જનધન ખાતું એ શું છે? એ ખાતામાં આપણે મર્યાદિત રકમની લેતી દેતી કરી શકીએ છીએ અને મહિનામાં 4 જ વ્યવહાર કરી શકાય છે. એમાં તમને ATM કાર્ડ પણ મળે, એમાં તમને મોબાઈલ બેન્કિંગ પણ મળી શકે, એ બધી સુવિધાઓ તમને એમાં મળી શકે. બહુ સરસ. જે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જનધન ખાતા હવે દરેક વ્યક્તિના તો હશે જ, એનાથી તો બધાએ પોતાના બેંક એકાઉન્ટ ખોલાવી લીધા છે, કેમ? સાચી વાત ને? હા, સાચી વાત છે આશીષભાઈ. બધાના જ ખાતા લગભગ ખુલેલા જ છે. મને તો ક્યાંય એવું નથી લાગતું કે ના, કોઈનું ખાતું ના હોય બેંકમાં એમ. બહુ સરસ. પ્રીતિબેન, વડીલો હોય છે તો વડીલો માટે કોઈ તમે અલગથી સુવિધા આપતા હો છો? હા, અમે એવી સુવિધાઓ રાખીએ છીએ બેંકમાં પણ કે એ આવે ત્યારે એમને અલગથી એક અમારો એમ્પ્લોય એને બધી સુવિધાઓ આપે. એમને ખાતામાં જે પૈસા જમા કરવા હોય તો એના માટે અમે સ્લીપ ભરી આપીએ, એમને પૈસા ઉપાડવા હોય તો એમને અમે પૈસા લઈને એમને અપાવીએ,
એ બધી જ સુવિધાઓ એમને અમે આપીએ છીએ. અને એને એવું હોય કે બેંક ના આવી શકતા હોય તો એ પણ એક હમણાં નવી એક સર્વિસ ચાલુ કરી છે કે અમે તેમના ઘરે જઈને પણ એમના પૈસા ભરવા લેવા કે કંઈ પણ કરવું હોય તો અમે એમને ઘરે જઈને પણ એ સુવિધાઓ આપીએ છીએ એમ કે. વાહ, કોઈ વડીલ બીમાર હોય અને બેંક સુધી પહોંચી ન શકતા હોય તો એ બેંક છે આપણા ઘરે આવીને પણ ઘણી બધી સેવા આપે છે. હા, બહુ સરસ. પ્રીતિબેન, કોઈ વિકલાંગ વ્યક્તિ છે એને કોઈ ખાતું ખોલાવે છે તો એને પણ તો કોઈ તમે અલગથી સુવિધા આપતા હો છો? હા, એમને પણ અલગથી જ આપીએ છીએ. એના માટે એક અલગ વ્યક્તિ જે એની પાસે જાય, એને બધી જે પણ કરવું હોય, જમા કરવું હોય કે ઉપાડવું હોય, કેશમાંથી પણ પહેલા જ એને અમે પૈસા અપાવી દઈએ. એમને ભરવા હોય તો પહેલા એમને પૈસા ભરાવી દઈએ, એમને પાસબુકમાં પણ એન્ટ્રી કરાવીને એમને બધું અપાવી દઈએ કે જેથી એમને બીજી કોઈ પણ તકલીફ ના પડે. બહુ સરસ. એટલે કે કોઈ વિકલાંગ વ્યક્તિ પણ બેંકમાં જાય છે તો એનું કામ પ્રાધાન્યતાથી એને સૌથી પહેલા કરી આપવામાં આવે. હવે પ્રીતિબેન, એ જ રીતે કોઈ ધંધાવાળો વ્યક્તિ છે તો એનું શું કોઈ અલગથી ખાતું ખુલતું હોય છે? હા, એમને ચાલુ ખાતું એટલે કે જે આપણે કરંટ ખાતું કહીએ છીએ કે ધંધાર્થીઓ માટે હોય છે કે જેની લગભગ મહિનાની રોજની લેતી દેતી થતી હોય છે. એમાં પણ એવું હોય છે કે કોઈ નાના ધંધાર્થી હોય છે તો એ ઓછા રકમથી ખાતું ખોલાવે તો એ પણ એમને ખાતું ખોલવામાં આવે છે. અને જે મોટા ઉદ્યોગપતિ હોય કે મોટા ધંધાર્થી હોય તો એમના માટે ચાલુ ખાતું ખોલવામાં આવે છે. એમાં એની સુવિધાઓ અલગ આપવામાં આવે છે. ચાલુ ખાતું ખોલે છે એમાં પણ એમને બધી જ સુવિધાઓ આપવામાં આવે છે. એમને ચેકબુક આપવામાં આવે છે, એટીએમ આપવામાં આવે છે, મોબાઈલ બેન્કિંગ આપવામાં આવે છે, ઓનલાઈન બેન્કિંગ, જે એના પોતાના ધંધાને જગ્યાએથી જ કોઈને પૈસા મોકલાવા હોય તો એ આરટીજીએસ કે NEFT જે આપણે કહીએ છીએ એના માધ્યમથી પોતાના પૈસા બીજાને મોકલાવી શકે છે કે એનું ચૂકવણું એમને જે કરવું છે એ ચૂકવણું એમને ત્યાં ધંધાની જગ્યાએ જ બેસીને પણ કરી શકે છે. એના માટે એને બેંકમાં આવવાની જરૂર નથી પડતી. વાહ, સરસ. જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે એવી રીતે હવે તો એમ કહેવાય છે કે પોતાના ધંધા ઉપર જ બેસીને દરેક વ્યક્તિ કોઈ ધંધામાંથી બહાર નીકળ્યા વગર દુકાને બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરી આપે છે. એટલે કે પોતાના વેપારીને પૈસા આપણે ટ્રાન્સફર કરવા છે તો એ કરી શકે છે. એટલે એમ જેમ ધંધાર્થીઓ કરે છે તેવી રીતે બચત ખાતામાં પણ કરી શકે છે. એમ કે હવે તો સ્માર્ટફોનનો યુગમાં બેન્કિંગ વ્યવહાર માટે ફોન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા મારફત કોઈ પણ અગવડતા વગર સરળતાથી બેન્કિંગ વ્યવહારો જેવા કે રિચાર્જ, બિલનું પેમેન્ટ કરવું, ઓનલાઈન બીજાને પૈસા મોકલવા વગેરે કામો તમે ઘર બેઠા કરી શકો છો. અને ક્યારેક તો તેમાં પેટ્રોલ ડીઝલ ઉપર બળતણ શેષ બાદ મળે છે. અને વળી ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરવાથી તમને કેશબેક અને વળતરના પોઈન્ટ પણ મફતમાં મળે છે. વાહ, આ તો મોબાઈલ બેન્કિંગ વાપરવાના ઘણા બધા ફાયદા આવી ગયા કે આપણે કંઈક ચૂકવીએ છીએ તો એના પૈસા પણ આપણે પાછા મળે છે કેશબેક સ્વરૂપે. બહુ સરસ. તો આજે આપણે બચત ખાતા વિશે અને ચાલુ ખાતા વિશે પ્રીતિબેન પાસેથી બહુ સરસ માહિતી મેળવી. આભાર શ્રોતા મિત્રો, તમે ખૂબ સરસ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. આભાર તમારો પણ આશીષભાઈ. તો શ્રોતા મિત્રો, આપને રોકાણને લગતા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ 94-264-2154 એ નંબર પર રોકાણ માર્ગદર્શન ટાઈપ કરી અને આપનો પ્રશ્ન મોકલાવી શકો છો. આભાર.